पर्यावरण बचावा અભિયાનમાં લદ્દાખથી નીકળેલા સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। હરિયાણાના સાયકલિસ્ટ વિક્રમકુમાર તથા પંજાબના સાયકલિસ્ટ ગુરમીત સિંહ સરાન બંને સાયકલિસ્ટ તેમની વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે આ સાયકલ યાત્રા લદ્દાખથી શરૂ કરી કન્યાકુમારી સુધી જવાના છે। વિક્રમકુમાર તથા ગુરમીત સિંહ લદ્દાખ હરિયાણા પંજાબ રાજસ્થાન થઈ દરેક રાજ્યમાં વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે આશરે 3400 જેટલું સાયકલિંગ કરી ગુજરાત ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રા દરમિયાન રૂટમાં આવતા દરેક વિસ્તારમાં લોકોને વૃક્ષ ઉગાડવા તથા પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કરશે તથા ગુજરાતથી મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ કન્યાકુમારી સુધી જવાના છે। હરિયાણાના સાયકલિસ્ટ વિક્રમકુમાર તેમની આ સાયકલ યાત્રા શ્રીલંકામાં પૂરી કરશે। આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ બંને સાયકલિસ્ટોની આ સાયકલ યાત્રા નિર્વિઘ્ન રીતે અને સલામતીપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। જે હું અને બીજા એક સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બે સાયકલિસ્ટનું સ્વાગત કરીએ છીએ, ગુરમીત સિંહ અને વિક્રમકુમાર। ગુરમીત સિંહ પંજાબથી આવેલા છે અને આખું લેહ લદ્દાખ અને ઉત્તર ભારત ફરીને એમની એકદમ સાદી સાયકલ પર આજે ભરૂચ આવી પહોંચ્યા છે અને ભારત ભ્રમણ કરવાના છે। વિક્રમકુમાર હરિયાણાથી છે અને તે લદ્દાખ હરિયાણા પંજાબ રાજસ્થાન ગુજરાત સુધી આવી ગયા છે અને ભરૂચમાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને એમની આ પછીની યાત્રા મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરાલા થઈ કન્યાકુમારી સુધી છે અને કન્યાકુમારીથી એ પાછા શ્રીલંકા પણ સાયકલિંગમાં જવાના છે અને આ સાયકલિંગ યાત્રા દરમિયાન તે વૃક્ષ વાવો તથા પર્યાવરણ બચાવવાનો સંદેશ ફેલાવવાના છે। તો આ એમના ઉમદા કાર્ય બદલ અમે એમને આવકારીએ છીએ અને આ યાત્રા એમની સુખમય અને સફળ રહે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ।